थर્મોડાયનેમિક્સ ના પહેલા નિયમનું પાલન થતું હોય પણ તેનું અવલોકન કર્યું ન હોય તે ઉદાહરણ લખો. બરાબર, ભૂસી નાખી આપણે. મેં તમને હોમવર્કમાં આપી હતી પણ આપણે જસ્ટ જોઈને થોડી ચર્ચા થઈ ગઈ. થર્મોડાયનેમિક્સ નો પહેલો નિયમ એટલે ઉર્જા સંરક્ષણ નો નિયમ, એટલે ડેલ્ટા ક્યુ વાળો તમને યાદ છે, ડેલ્ટા ક્યુ, ડેલ્ટા યુ, ડેલ્ટા ડબલ્યુ, આને થર્મોડાયનેમિક્સ નો પહેલો નિયમ કહીએ છે, ઉર્જા સંરક્ષણ નો નિયમ. બરાબર, અને ચોપડા પેન મોઢું બંધ રાખીને બે જાઓ બધા, એટલે અને બુક લખેલી હોવી જોઈએ. જે ઘટનામાં થર્મોડાયનેમિક્સ ના પહેલા નિયમનું પાલન થતું હોય પણ અવલોકન જોયું ન હોય એવું નીચેનો ઉદાહરણ આપી સમજાવો. એટલે ભાઈ આવા તો ઘણા બધા ઉદાહરણ છે. બરાબર, ટેબલ પર પડેલું પુસ્તક કોઈએ તેની જાતે ટેબલ પર કૂદકા મારતું જોયું, ભૂત થયું એમ. ઉર્જા સંરક્ષણ નિયમનું પાલન કરતું હોય તો કદાચ શક્ય બનત. ટેબલ પર એનું પુસ્તક આપોઆપ હાલવા મળે, હવા મૂકવા મળે. કારણ કે તમે જુઓ છો કોઈને ચાલવા માટે કાર્ય કરવું પડે, કાર્ય કરવા માટે ઉર્જા ખર્ચવી પડે, એ ઉર્જા રૂપાંતર થતી હોય છે, મફતમાં કઈ મળતું નથી. બરાબર, મફતમાં લઈ ન લેવાય. જો ટેબલ અચાનક ઠંડુ થાય તો તેની આંતરિક ઉર્જા જેટલી પુસ્તક યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય તો યાંત્રિક ઉર્જા સંતુલિત સ્થિતિને અનુરૂપ ઊંચાઈ સુધી કૂદકો મારતું પણ આવું કદી થતું નથી. એવું છે કે અચાનક ટેબલ ઠંડુ થાય, ઠંડુ થયેલી ઉષ્મા પુસ્તકને મળે, પુસ્તકની અંદર ઉર્જા અને એનર્જી આવી જાય, ધક્કા મારવા માટે નહીં થાય. આમ આ સિદ્ધાંતના આધારે થર્મોડાયનેમિક્સમાં પહેલા નિયમનું પાલન કરતી હોય એવી ઘણી બધી પ્રક્રિયા થવા દેતું નથી. એટલા માટે એના માટે બીજા નિયમની જરૂર પડી. આવું નથી થતું તો કયો બીજો માણસ નડે છે? બરાબર, તો થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ એટલે કંઈ નવું નહીં, ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા અને રેફ્રિજરેટર પરફોર્મન્સ ગુણકની મર્યાદા દર્શાવે છે. શું મર્યાદા બતાવે છે? કે એન્જિન કાર્યક્ષમ 1 હોય એ ક્યારેય પણ શક્ય છે નહીં. 1 હોવું એટલે શું? 100%. તમે જુઓ છો જેટલી ઉર્જા આપો એનું 100% તમને કાર્ય ના મળે, 60-40 માં 80-20 માં વેય થાય 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 થાય. એનો મતલબ કે Q2 ક્યારેય પણ 0 ન હોઈ શકે. જો Q2 0 હોય તો મતલબ શું થાય? સોશિયલ ઇન્સમાં Q1 સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર થઈ શકે નહીં. આ પદ 0 થાય તો આ જે Q1 ઉષ્મા છે એનો મતલબ એ કાર્યમાં 100% રૂપાંતર થાય. આવું બને જ નહીં. તમે જુઓ છો ઘણી એવી બધી જગ્યા પર છે, તમે આવું ઘણી વાર કહેતા હોય છો વીજળી ઉત્પન્ન કરવામાં. બરાબર, કે 100% કરો તો એમાંથી 40% મળે છે, 60% વેય પામતી હોય. તો અહીંયા પણ એવું જ છે કંઈક. એટલે આવા ઉદાહરણ આપીને સમજાવું. રેફ્રિજરેટર માટે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ દર્શાવે છે કે પરફોર્મન્સ ગુણાંક ક્યારેય અનંત ના હોઈ શકે. બરાબર, આ બે વસ્તુ અલગ છે. આ ફ્રીઝ કહેવાય અને આ એન્જિન કહેવાય. આની અંદર કાર્ય બહાર મળે, પિસ્ટન હોય ગતિ કરે ટાયર ફરે, પણ જ્યારે ફ્રીઝની અંદર કાર્ય અંદર કરવાનું, અંદર ઠંડુ કરવાનું હોય. બરાબર, એટલે એનો અનંત લેવામાં આવે, એટલે એને આલ્ફા કહેવાય. તો એમાં ડબલ્યુ ક્યારે શૂન્ય, છેદ ક્યારે શૂન્ય થાય તો આલ્ફા અનંત થાય, અને કાર્ય ક્યારેય પણ શૂન્ય હોઈ શકે નહીં. કારણ કે તમે જુઓ છો ગેસ હોય, આખું સ્ટીમિંગ થાય અને અંદર ઠંડુ થાય તો કાર્ય થયું જ છે, તો કાર્ય ક્યારેય પણ શૂન્ય હોય નહીં. આનાથી કહી શકાય કેલ્વિન એટલે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકોએ થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ આપ્યો અને નીચે મુજબ છે, જેને કેલ્વિન પ્લાન્કનું કથન કહેવાય. બરાબર, અને જબરદસ્ત નિયમ છે જો સમજે તો. એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેમાં એક પરિમાણ રૂપે ઉષ્માનું પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ થઈ પૂરીપૂરી ઉષ્મામાં કાર્ય રૂપાંતર થાય. આવું એક પણ પ્રક્રિયા નથી. તમે સમજો, મતલબ પાંચ ભાખરી ખાઈ જાય એટલે પાંચે પાંચ ભાખરીનું કાર્ય થઈ જાય એવું નથી. બરાબર, એ પામે 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 જ. કે એનો મતલબ કે તમે 100% ઉર્જાનું શોષણ કરો પણ પૂરેપૂરી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થતું નથી. સમજ્યા કે ન સમજ્યા? તો એક ડાયાગ્રામ જોઈએ. કાર્યકારી પદાર્થ એટલે એન્જિન કહેવાય. એન્જિનની અંદર આપણે કેમ ગાડીમાં પેટ્રોલ ભરીએ, એમાં એમ વાયુ ભર્યો હશે. બરાબર, જેને પ્રાપ્તિ સ્થાનમાંથી ટી તાપમાન આપવામાં આવે, જો ટેમ્પરેચર ટી આપવામાં આવે એનો મતલબ એમાંથી કઈ ને કઈ ઉર્જા Q2 જેટલી ગઈ, પણ બધી ઉર્જા એ કાર્યમાં નહીં વાપરે. માનો કે જેટલી જરૂરી હતી કાર્યમાં વાપરી, બાકી એન્જિન જે ગરમ હશે એટલે ઠંડુ કરવા માટે Q1 તરફ વહી જશે. જેમ કે ગાડીનું એન્જિન શરૂ કરો
પેટ્રોલ નું દહન થાય, પિસ્ટન એન્જિન ગરમ થાય અને ગાડી ચાલે, પણ થોડુંક તમે જોયું છે કે પાછળ વરાળ નીકળે, વાયુ એ ગરમ હોય તો અમુક ઉષ્મા તો ત્યાં જ ગઈ ને વાતાવરણમાં, ઠારણમાં. એટલે માની લો કે એ જે ક્યુ વન ગઈ એના કારણે તાપમાન કેટલું વાતાવરણમાં ગયું, ટી ટુ. બસ આ એન્જિન ની ડાયાગ્રામ. એવું નહીં કે આપણે કે મોટો એન્જિન ખોલીને બક મતલબ બોલ બેરિંગ વાળું બતાવીએ તો જ કહેવાય, જસ્ટ ડાયાગ્રામ પણ કહેવાય. થર્મોનિકમાં આવા જ એન્જિન દોરવાના હોય છે, ચાર્ટ કહેવાય. અને પહેલા શું કર્યું મેં, પ્રાપ્તિ સ્થાન, પછી વચ્ચે ગોળ કરીને કાર્યકારી પદાર્થ. કાર્યકારી પદાર્થ એટલે એન્જિન ની અંદર રહેલો ઇંધણ, અને તમને શું આવશે, સ્પાર્ક કરીને પિસ્ટન ગતિ કરીને ડબલ્યુ, એટલે કાર્ય મળે. પણ આ કાર્ય 100% ના મળે તો હું કામ ન મળે કે અમુક ઉષ્મા જો ઠારણમાં જાય છે. કોસિનિશનું કથન એટલે મતલબ કોલિસિયસનું કથન, એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના એક પરિમાણ રૂપે ઉષ્માનો વિનિમય ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ થાય. આવું તો મેં જોયું, આપણે જોયું છે ગરમથી ઠંડા તરફ જતા જોયું છે ભાઈ, બરાબર. તો એનો મતલબ શું, તો એને જો એન્જિનના ફોર્મમાં સમજીએ તો વચ્ચે તો એન્જિન ની અંદર હું હોય, આપણે જે ઇંધણ ભરવાના છે કાર્યકારી પદાર્થ, એટલે હજી કહું છું સાંભળજો, કાર્યકારી પદાર્થ એટલે જેનું દહન થવાનું છે, પછી ગેસ હોય, લિક્વિડ ફોર્મ હોય, જે પણ હોય, પેટ્રોલ, બરાબર. તો વર્ક તમારે ઝીરો જોતું છે, તેનો મતલબ મેં અહીંથી તાપમાન ટી ટુ પ્રાપ્તિ સ્થાનમાંથી ટી ટુ તાપમાન ગરમ કર્યું, જેના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય ક્યુ ટુ. જો એ યાદ રાખવું, નીચે તમે લાકડા બાળો તે પ્રમાણે કેલરી ઉર્જા મળે, સ્ટીમ હોય તો એ રીતે મળતી હોય, બરાબર, કોઈ બીજો પદાર્થ હોય તો એ રીતે મળતી હોય. એન્જિન હવે શું કરે છે, લે છે કે એને કાર્ય ઝીરો કરવું છે, ઠંડુ કરવું છે, ઉલટું કરવું છે, એટલે ઝીરો કરવાનો પ્રયત્ન કરે, પણ છતાં પણ અમુક ઉષ્મા બચી જાય અને વાતાવરણમાં મુક્ત થાય છે, જે માની લો કે ક્યુ વન જેટલી મુક્ત થઈ, એના કારણે ઉત્પન્ન થતું તાપમાન ટી વન હોય, ઊંચા તાપમાન રહેલ પરિસર, આ ઊંચું તાપમાન છે, બરાબર. અને આ નીચા તાપમાન, સીધો જ કન્સેપ્ટ છે. આવા કન્સેપ્ટ ના કારણે થર્મોડાયનેમિક્સ બીજો નિયમ આવ્યો, મેં કીધું છે ટેબલ પડેલું પુસ્તક ઓટોમેટિકલી ડિસ્કો નથી કાઢતું. પછી આ પણ હોમવર્ક માં આપેલું 35મું, અપ્રતિવર્તી અને પ્રતિવર્તી પ્રક્રિયા પર ટૂંક નોંધ લખો. ધારો કે થર્મોડાયનેમિક નો તંત્ર નો પ્રારંભિક અવસ્થા આઈ માંથી એફ માં રૂપાંતરણ થાય. આ એટલે પ્રારંભિક, એફ એટલે અંતિમ. આ ક્રિયા દરમિયાન પરિસરમાંથી ક્યુ ઉષ્માનું શોષણ થાય અને કાર્ય ડબલ થાય. સવાલ છે, આના માટે કોઈ તાપમાન આપ્યું છે ટી, એનામાંથી ક્યુ ઉષ્મા નીકળી છે, એ લઈને એની કાર્ય કર્યું છે, આવું માની લેવાનું છે. આ પ્રક્રિયાને પ્રારંભિક અવસ્થા પ્રારંભિકમાંથી અંતિમ તરફ લઈ જતા જે ફેરફાર થાય છે તેનાથી ઉલટા ફેરફાર કરી, જેમ કે અંતિમ ફેરફાર કરાવી મૂળ અવસ્થામાં લાવીએ, આ પ્રક્રિયાને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે કુદરતમાં મળતી અપ્રતિવર્તી પ્રક્રિયાઓ, કુદરતમાં આપમેળે થતી પ્રક્રિયાઓ અપ્રતિવર્તી જ હોય છે મોટા ભાગે. જેમ સગડી પર મૂકેલા વાસણનું તળિયું તેના બીજા ભાગથી વધુ ગરમ થશે, જ્યારે સગડી પરથી વાસણ લેતા લેવામાં આવે ત્યારે ઉષ્મા તળિયાથી બીજા ભાગ તરફ જાય છે, જેથી વાસણમાં પરિસરનું તાપમાન ઠંડુ પડે છે. ભાઈ 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 આ પ્રક્રિયા ઉલટાવી ન શકાય, કારણ કે વાસણનો બીજો ભાગ ઉષ્માના તળિયા તરફ વહન વહે છે, તેથી બીજા ભાગ ઠંડો થાય અને વાસણનું તળિયું ગરમ થાય એવું કદી બને નહીં. આ ઉલટું ના થાય, જોયું તમે, બરાબર. જો આમ થાય તો થર્મોડાયનેમિક્સના બે નિયમનું ઉલ્લંઘન થાય, અને ઉલ્લંઘન ક્યારેય પણ કુદરતને પોસાતું નથી અને વ્યાજ સહિત પાછું તમને આપે છે, બરાબર. તણખો કરીને સળગાવાળું પેટ્રોલ હવાનું મિશ્રણ ઉલટાવી શકાતું નથી, થાય કે મતલબ હવા અને પેટ્રોલ ભેગું થઈ આગ લાગે, પણ બે છૂટું પાડી કે પછી હાથમાંથી પેટ્રોલ અને હવા મિશ્રણથી તણખો ન ઉત્પન્ન કરી શકે. જોયું, તણખો કરીને સળગાવેલું પેટ્રોલ અને હવાનું મિશ્રણ ઉલટાવી ન શકાય, કે આગ લાગેલી હોય એમાંથી તણખો અલગ કાઢી લો, પેટ્રોલ અલગ કાઢી લો, હવા અલગ કાઢી લો, ના ભાઈ ના. રસોડામાં ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયેલો ગેસ આખા રસોડામાં વહન પામે તો આનાથી ઉલટી પ્રક્રિયા થતી નથી, કે રસોડામાં પ્રસરેલો ગેસ આપોઆપ આવી જાય સિલિન્ડરમાં ભરાઈ જાય, આ થોડું કઈ પિંજરું છે. લોખંડનું કટાવું, ખડકોનું ઘસાવું, પ્રાણીનું વૃદ્ધત્વ થવું, ઉષ્માની પ્રક્રિયાનું વહન, આ બધા કુદરતી નિયમો છે જે મુખ્ય બે પ્રકારના કારણે ઉદ્ભવે છે, બરાબર. એ બે કારણો તમને વાંચવા માટે કીધેલા. મુક્ત વિસ્તરણ અને વિસ્ફોટક રાસાયણિક પ્રક્રિયા,
अवस्था थोड़ा भारी शब्द है पण तमारे समझवा बराबर हवे प्रतिवर्ती प्रक्रिया लईए प्रतिवर्ती प्रक्रिया प्रारंभिक अवस्था तंत्र नी अंदर प्रारंभिक अवस्था अने अंतिम अवस्था मेळवानी प्रक्रियामां तंत्र वचगाळा जे संतुलन अवस्थामांथी पसार थतुं होय अने अंतिम अवस्था प्राप्त करी अने अंतिम अवस्थाने प्रक्रियाने उलटावी जे मार्गे संतुलन अवस्थामां पसार थईने मूळ अवस्थामां पाछो आवे एने प्रतिवर्ती प्रक्रिया कहेवाय बहु सरस प्रारंभिक थी अंतिम जाय छे वच्चे संतुलन अवस्था अनुभवे पछी पाछी अंतिम थी प्रारंभिक आवे त्यारे वच्चे पाछी संतुलन अनुभवे अने उलटावी तेज मार्गे पाछो આવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય આવી પ્રક્રિયા આ 10 પ્રક્રિયાઓ છે બરાબર આઇડલ થર્મોડાયનેમિકના પાયાના સિદ્ધાંત પણ કહેવાય વ્યવહારમાં સંપૂર્ણ પ્રતિવર્તી પ્રક્રિયા શક્ય નથી પણ અમુક શરતોના આધીન કઈ અંશે પ્રાપ્ત કરી શકીએ છીએ આવી જેમ કે અહીંયા કીધું છે આ શરતોનું પાલન થાય તો તમે પ્રતિવર્તી પ્રક્રિયા કરાવી શકો છો પહેલું કોસાઇન સ્ટેટિક એટલે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન દરેક તબક્કામાં તંત્ર અને પરિસર વચ્ચે સંતુલન રહેતું હોય મતલબ કે દબાણ અને પીચ એટલે ટી તફાવત બહુ મોટો ન થવો જોઈએ બસ દબાણ અને તાપમાન તો તફાવત બહુ મોટો થવો ન જોઈએ આ પ્રક્રિયા ખૂબ ધીમી થવી જોઈએ આ પ્રક્રિયામાં ઊર્જાનો વેગ જેવા કે ઘર્ષણ શાંતા કે અવરોધપૂર્ણ અસ્તિત્વ ન હોવું જોઈએ અને એના માટે આપણે એક આખું એક્ઝામ્પલ લઈએ કારનો ચક્રની આકૃતિ દોરી સમજાવો પહેલા તો એક સવાલ નાનો એવો છે મેં એમણે કીધું તેમ સંતુલન કરે ને બધું અહીંયા P બરાબર તો અહીંયાના પરથી V1 બરાબર T1 અને અહીંયા P2 V2 T1 તાપમાન T1 ટેમ્પરેચર બધું સરખું જ રાખ્યું પછી જ્યારે અહીંયા આવે છે ત્યારે P3 T2 તાપમાન છે જો અહીંયા T2 બે તાપમાન થયા ખાલી તાપમાન T1 બે સમતાપી અને બે સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રિયાથી તાપમાન T2 મેળવાય આવી પ્રક્રિયાને કાર્નોટ ચક્ર કહેવાય વ્યાખ્યા જે ચક્રીય પ્રક્રિયામાં કાર્યકારી પદાર્થનું તાપમાન T1 થી બે વખત સમતાપી અને બે વખત સમોષ્મી જો આ સમતાપી અને સમોષ્મી આ સમતાપી સમોષ્મ્યા આવી રીતે ચાલતી ક્રિયાને એવું કહેવાય તો અહીંયા જોશું આપણે કાર્નોટ ચક્ર અને કાર્નોટ એન્જિન કોને કહેવાય તેનું વર્ણન કરો બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયાઓ થતી હોય અને બનતી પ્રતિવર્તી પ્રક્રિયાને કાર્નોટ એન્જિન કહેવાય પહેલી વ્યાખ્યા રેડી મોસ્ટ ટાઈમ બી સવાલ છે અને આવડવો જ જોઈએ બધાને બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયા ચક્રીય પ્રતિવર્તી પ્રક્રિયામાં ઉષ્મા ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતી રચનાને કાર્નોટ એન્જિન કહેવાય છે બે સમતાપી જેમાં તાપમાન જ હોય સમોષ્મી એટલે મેં કીધું છે વિનિમય ન થાય ઊર્જાનું અને પ્રતિવર્તી એટલે અંત પ્રારંભિકથી અંતિમ વચ્ચે એકવાર સંતુલન કરે પછી અંતિમથી પ્રારંભિક વચ્ચે એકવાર સંતુલન કરે માર્ગહીન હોય એને પ્રતિવર્તી પ્રક્રિયા કીધી ત્રણેયનું મિક્સ કરી અને ઉષ્મા ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરે જેમ કે પિસ્ટન હોય આગળ પાછળ થાય એની નીડ સાથે તમે કોઈ વ્હીલ્સ ને ફેરવી શકો આ રીતે કાર્નોટ એન્જિન કહેવાય મતલબ એન્જિન એન્જિન જ થવાના કાર્નોટ ચક્ર પર આધારિત ઉષ્મા એન્જિન ને કાર્નોટ એન્જિન કહેવાય બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે જેની આકૃતિ નીચે દર્શાવી છે જો બરાબર ઘર્ષણ રહિત સર્કિટ છે એવું અવાહક પિસ્ટન અહીંયા આદર્શ વાયુ ભરેલો છે કંઈ પણ અને સુવાહક તળિયું છે જેથી ગરમ કરી શકાય નીચા તાપમાન વાળી ઠારણ વ્યવસ્થા અને ઊંચું તાપમાન પ્રાપ્ત કરે એવું નળાકાર દિવાલની વ્યવસ્થા બરાબર સુવાહક તળિયાવાળા અને અવાહક દિવાલના નળાકાર ઘર્ષણને સકી શકે એવા અવાહક પિસ્ટન હોય છે વક્રતિમાં દર્શાવ્યા પ્રમાણે બસ આ ટાઈપનું એન્જિન બનાવવાનું છે પણ હવે એને જે લખવાનું છે આના કરતા બે સવાલ કરતા ઇમ્પોર્ટન્ટ આ છે મેં જે હમણે કીધું હતું મોસ્ટ ટાઈમ બી કાર્નોટ એન્જિનના ચાર તબક્કા પી વિરુદ્ધ વી નો આલેખ દર્શાવી દરેક તબક્કાનું સૂત્ર લખો અને તંત્ર પર થતું કાર્ય
મેળવો અને તેમજ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર મેળવો. સમતાપી પ્રસરણ અને સમોષ્મી પ્રસરણ અને સમતાપી સંકોચન અને સમોષ્મી સંકોચન, બરાબર આ ચાર તબક્કામાં કામ થવાનું છે. એટલે અહીંયા તમે જુઓ P1 V1, P2 V2, P3 V3, P4 P5. પણ તમે આમ આવો ત્યારે તમે જુઓ અહીંયા T1 થી ક્યાં આવી ગયા? T2. અહીંયા T1 થી ક્યાં આવી ગયા? T2, D પોઈન્ટ ઉપર. ત્યારે શું થાય? શરૂઆતમાં જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે સમતાપી પ્રસરણ પામે, પછી સંતુલન થાય, પછી સમોષ્મી બને, બરાબર. તો એક એક તબક્કાને ધીમે ધીમે જોઈએ આપણે. A, B, C, D. પ્રથમ તબક્કો એટલે સમતાપી. તમે જોજો, મજા આવશે. નળાકાર પિસ્ટન છે આપણી પાસે, મતલબ એની અંદર નળાકાર જેવું એક પિસ્ટન રાખો ને અહીંયા વાયુ ભરશે, ગરમ કરશો તમે ઉપરની આકૃતિ મુજબ. તો શું થશે? P1 V1, P2 V1, પણ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નહીં. એનો મતલબ કે વાયુ ઉષ્મા પ્રાપ્તિ સંબંધ કે ઉષ્માનો શોષે છે, પરંતુ વાયુ વડે થતું કાર્ય તમને ખબર છે સૂત્ર પ્રમાણે. તો કે W1 આપો છો એનો મતલબ Q1 ઉર્જા છે, તો PV બરાબર μRT નેચરલ, કદની અંદર ફેરફાર થયો ને માત્ર V1 થી V2 થયું, બરાબર. તાપમાન તો T1 જ રહ્યું, તાપમાન T1 રહ્યું, કદ તો μ એ મોલનો જથ્થો છે, R એ વાયુ અચળાંક છે, અને એનું ક્ષેત્રફળ કેટલું થશે? A G જોઈ આકૃતિમાં જો A B G E A દેખાય છે. આ A અહીંથી લોવાનું છે આખું ક્ષેત્રફળ, A એટલો ભાગ, A થી B આવ્યા, B થી સીધા ક્યાં આવ્યા? G આવ્યા, અને ક્યાં આવ્યા? E, એટલે આટલું ક્ષેત્રફળ આવ્યું આપણા માટે, બરાબર. બીજા તબક્કામાં જો નળાકારને હવા પર મૂકી ઉષ્મીય સમોષ્મી પ્રસરણ થવાથી, સમોષ્મી પ્રસરણ એટલે તમને ખબર છે PV અને ગામા, જ્યાં ગામા શું છે? તો કે CP/CV નો ગુણોત્તર છે, બરાબર. તો હવે તમે જુઓ બીજા તબક્કાની અંદર શું થયું? P2 V2, P3 V2, પણ તાપમાન T1 થી બદલાવથી T2 થયું, એટલે અહીંયા સમોષ્મીમાં પ્રસરણ વાયુ થતી કાર્ય કહેવાય. એટલે આપણું W2 કાર્ય કેવું લખી શકીએ? આ સૂત્ર મુજબ અગાઉ જે આપણે મેળવ્યું હતું યાદ કરો, W2 μRT, T ની કિંમત T1 માઇનસ T2 સુધી ગયા તમે, અને ગામા માઇનસ 1 સમીકરણ નંબર 1. આ બધા સમીકરણ આગળ આપણે નીની થિયરીમાં ભણ્યા હતા. ત્રીજા તબક્કામાં શું થયું? પાછું તાપમાન એનું એ રહેશે, જો સમતાપી આવી ગયું તાપમાન અચળ. આ પ્રક્રિયા દરમિયાન વાયુ ઠારણ અવસ્થાના કારણે ક્યુ ઉષ્મા આપે તો વાયુનું પર થતું કાર્ય, એટલે પર થાય એટલે ઋણ આવશે. આ બે ધન હતા, હવે આ ઋણ આવ્યું, એટલે W3 ઇઝ ઇક માઇનસ Q3 બરાબર μR2N V4/V3, બરાબર. અહીં થોડું સુધારો કરી નાખવાનો, ઉલટાવી નાખજો નેગેટિવ ચિહ્નને દૂર કરવા માટે, એટલે પોઝિટિવમાં આવી જશે. અને ક્ષેત્રફળ ચોથા તબક્કામાં પણ કાર્ય ઋણ થશે, બરાબર. પર થયું, પર શબ્દ આવે એટલે સમીકરણ નંબર 4. બધી પ્રક્રિયાનો સરવાળો કરીએ આપણે તો બે ધન મળ્યા, બે ઋણ મળ્યા, બરાબર. બધાની બાદબાકી કરીએ તો વડે થયેલું કાર્ય ન થયેલું કાર્ય બરાબર હોય ઉડી જશે, બરાબર. એક અહીંયા સવાલ ખતમ થયો આપણો. પણ એની સાથે એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર યાદ કરો, ઈટા, કરેલું કાર્ય અને વાપરેલી ઉર્જા, ક્યુના ગુણોત્તરને કહીએ. તો કરેલું કાર્ય W1 થી W3 થયું, બરાબર. અને Q1, W1 એટલે Q1, W3 એટલે Q2, અહીં 2 આવશે ભાઈ, બરાબર. 2 એટલે સૂત્ર શું થશે? Q1, તો 1 માઇનસ Q2 ના છેદમાં Q1, જે આપણે ઓલરેડી સૂત્ર જાણીએ છીએ. તો એની જગ્યાએ તમે એવું સૂત્ર મૂકી શકો, Q1 3 4 2 1, સાદરૂપ આપો, બરાબર. હવે આ જ વસ્તુ મેં કાર્ય એન્જિન માટે વાત કરી. હવે સમોષ્મી, તો સમોષ્મી તાપમાનની અંદર તમે સૂત્ર જુઓ, આ એક સૂત્ર યાદ રાખવું પડશે નવું પાછું તમારા માટે. સમોષ્મી પ્રક્રિયા જે PV બરાબર તમારી પાસે જે હતું ને સૂત્ર, એમાં ગામા
એવી રીતે કદ અને તાપમાન એકબીજાના સંપ્રમણમાં છે, બરાબર, તાપમાન વધે તો કદ વધે, તો એમના માટે પણ VT 1 માઈનસ આવે. એવી રીતે દબાણમાં પણ સૂત્ર છે, યાદ રાખો સાદરૂપ આપો, બરાબર યાદ રાખવાનું છે. ગામા વી વન માંથી વી ટુ, ટી વાળા અલગ વી વાળા અલગ કરતા બનાવો, વેસ પ્રમાણમાં લઈ ગયો એટલે ઉપર આવશે એટલે વન ના થશે, અને ચોથા તબક્કામાં આની કિંમત તમને મળી જશે. એટલે તમે જે સૂત્ર હતું એટલું જ યાદ રાખવાનું છે કે વન માઇનસ ક્યુ ટુ ના છેદમાં ક્યુ વન, તેને તાપમાનમાં બદલવું હોય તો ટી ટુ ના છેદમાં ટી વન, આ માટે કાર્યક્ષમતાનું સૂત્ર છે, બરાબર. આ કાર્નોટ એન્જિનના ભાગો છે, બરાબર, એના સૂત્ર યાદ રાખીને કામ કરવાનું છે. અને આ બધા સૂત્ર આપણે તારવી ચૂક્યા છીએ ઓલરેડી, બરાબર. ઈટાના ફોર્મમાં કે તો પરફોર્મન્સ ગુણકને કરતા બનાવવાનું, બરાબર. અહીંયા એ સૂત્ર છે આલ્ફાવાળું, એમાં કિંમત મેં મૂકી છે, નવું કંઈ નથી કર્યું. જો આનું આ સૂત્ર તમે જો તો એન બરાબર વન માઇનસ ક્યુ એમાંથી ના જવું હોય, આ ક્યુ વન આમાંથી ના જવું હોય, કોઈ વસ્તુને ગરમ કરો ત્યારે. તો અહીંયા ચેપ્ટરની થિયરી પૂર્ણ કરી છે સંપૂર્ણ. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ.